નમસ્કાર, જય દ્વારકાધીશ, જય વાણીનાથ. મારું નામ જયાબેન કાળુભાઈ દેસાઈ, ગામ માકડજ. હાલ હું આરટીઓ કચેરી અમદાવાદ ખાતે ફરજ બજાવું છું. 2013-14 સાલમાં હું રાયકા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા સાથે જોડાવી હતી અને ત્યાં અભ્યાસ કર્યો હતો. ત્યારે ખૂબ જ નાનો એવા ક્લાસરૂમ હતા અને એકદમ કન્જેક્ટિવ એરિયા હતો. ઘણા બધા વિદ્યાર્થીઓ, ઘણા બધા ભાઈ બહેનો ત્યાં અભ્યાસ કરવા અર્થે આવતા હતા. પરંતુ જેમ જેમ સંખ્યા બહોળી થવા માંડી, આપણા છેવાડાના જિલ્લાઓના પણ માલધારી સમાજના ભાઈ બહેનો રેક સંસ્થામાં ભણવા માટે આવતા થયા અને પોતાનું એક સપનું લઈને અમદાવાદ રેક્ટ ખાતે આવ્યા. પરંતુ અહીંયા થોડીક નાની એવી જગ્યાના કારણે મુશ્કેલી અનુભવાતી હતી, જેનું આપણા રબારી સમાજના દાતાઓ, સક્રિય દાતાઓના ધ્યાને આવ્યું અને તેઓએ વિચાર્યું કે આપણા રબારી સમાજ માટે એક સંકુલ, એક ભવન ઊભું કરીએ જેમાં આપણા રબારી સમાજના તમામ ભાઈ બહેનો, યુવકો, યુવતીઓ પોતાનું એક સપનું પૂરું કરી શકે, શિક્ષણ પ્રાપ્ત કરી શકે. જો શિક્ષણ પ્રાપ્ત કરશે તો જ સમાજ આગળ વેગ પામશે, શિક્ષિત થશે, સમાજમાંથી કુરિવાજો, દૂષણો દૂર થશે. માટે આવો, આપણું રાયકા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા આજે એક નવો વેગ લઈ રહ્યો છે. તે એક નવી સંસ્થા, એક ભવ્ય સંકુલ બનવા જઈ રહ્યું છે. તો આવો આપણે સૌ સાથે મળી ભૂમિપૂજન કરીએ. રેક્ટ સંસ્થા આપણી છે, આપણો અધિકાર છે, આપણે એનો લાભ લેવાનો છે, એનામાં ભાગરૂપે થવાનું છે. ખૂબ જ મોટી સંખ્યામાં આવો, પધારો અને રેક્ટ સંસ્થાનો લાભ લો.